નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા પુલ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર ચારને ઇજાઓ પહોંચી હતી, તો ઇજાગ્રસ્તોને પ્રાંતિજ હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ટુ રોડ ચાર રસ્તા પાસે હાઈવા ગાડીનો ચાલક પૂર ઝડપે બેદરકારી ગફરભરી રીતે હંકારી લાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બી પાર્ક પિતા બન્યો પણ થોડી વારમાં દીકરાનું નિધન, પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું. પાવાગઢ શક્તિપીઠના મહાકાળી મંદિર પર સદીઓ બાદ પીએમ મોદી ધ્વજા લહેરાવશે. પીએમ મોદીના માતા હીરાબાના નામે ગુજરાતના શહેરમાં રસ્તાનું નામ રાખવાની જાહેરાત. દક્ષિણ આફ્રિકાનો ખેલાડી ભારત વિરુદ્ધનું T20 સિરીઝમાંથી થયો બહાર. દેશના બહુચર્ચિત હત્યાકાંડમાં હાઈકોર્ટના એક્ટિવ ચીફ જસ્ટિસની દીકરીની ધરપકડ. રાહુલ ત્રિપાઠીને ફાઇનલી ટીમમાં સ્થાન મળ્યું. સાબરકાંઠા જિલ્લામાં સુગંધિત ચંદનની ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે 7 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સુગંધિત ચંદનના 4 લાખ જેટલો મુદ્દામાલ રીકવર કર્યું હતું. કેશોદમાં 25 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત અંડરબ્રિજનું કામ બંધ. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડોડિયા તેમજ તેમની ટીમ દ્વારા નેનાવાવ ચેકપોસ્ટ પર વાહન ચાલકોને માસ્ક વિતરણ કરી કોરોના બાબતેની ગાઈડલાઈન સમજાવી. જંગલ જમીનને લઈને છોટાઉદેપુર વન વિભાગ અને ગામજનો વચ્ચે ઘર્ષણ, વન વિભાગે હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ખંભાળિયા ખાતે કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ ગરીબ કલ્યાણ સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેતપુર તાલુકામાં પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેમજ સસ્પેન્ડની માંગ સાથે રેલી યોજાઈ, સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર અપાયું. એક તરફ ખેડૂતોની સીઝન ચાલુ થઈ તો બીજી તરફ પેટ્રોલ ડીઝલની તંગીને લઈને ખેડૂત સહિત વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલનો સ્ટોક ન હોવાના કારણે પેટ્રોલ સંચાલકો પણ દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ.
प्रतिभा, शुद्ध स्पर्धाओं, आंतरराष्ट्रीय स्पर्धाओं, स्पोर्ट डे नी उजवणी, बाळकों माटे विशाळ मैदान, रमत गमत ना साधनों, आखुई कैंपस सीसीटीवी कैमरा थी सज, दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमरा, बाळकों माटे मिनरल वॉटर नी सुविधा, डिजिटल शिक्षण, कम्प्यूटर रूम, प्रयोगशाळा, कॉन्फरन्स हॉल, ऑडिटोरियम हॉल, पुस्तकालय, बाळकों मा रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमों, महिला सशक्तिकरण ना कार्यक्रमों, वालियों साथी मीटिंग, अनेक सुविधाओं साथी अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल, आपणा बाळकों ना उज्ज्वल भविष्य ने लईने एक बार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्याविहार स्कूल नी अवश्य मुलाकात लो। स्थल अवरोन इंग्लिश मीडियम स्कूल, रेलवे स्टेशन रोड, तालुको प्रांति, जिल्लो साबरकांठा। मारू नाम भगवती जैन छे, मारी डॉटर सौम्या एने नर्सरी थी 10th स्टैंडर्ड सुधी अवरन हाई स्कूल इंग्लिश मीडियम में कम्प्लीट कर्यु छे। अहींनो स्टाफ मैनेजमेंट खूब सरस छे। मने वचमां इच्छा थई थी कि हूँ स्कूल बदलू, पण अहींनो मैनेजमेंट अने टीचर्स एटला बधा सारा ने खूब सपोर्ट एने कर्यो हतो, एटले मने स्कूल बदलवानी बिल्कुल इच्छा नथी थई। अने मारे डॉटरना 10th स्टैंडर्ड में एटला सरस मार्क्स અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો। થેન્ક યુ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો।
રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.